હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને? બાળમિત્રો, મહદી સ્કૂલમાં હું તમારા લોકોનું સ્વાગત કરું છું. આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે. તો તમે લોકો રેડી છો ને? બાળમિત્રો, અત્યારે આપણે ઘરેથી ઓનલાઈન સ્ટડી કરીએ છીએ. તમે લોકો દરેક વિષયના વિડીયો જોતા હશો, દરેક વિષયનું હોમવર્ક પણ કરતા હશો, કરો છો ને? જે લોકો નિયમિત રીતે હોમવર્ક કરે છે, વાંચતા શીખે છે, તે લોકોને વેરી ગુડ. આ ઉપરાંત તમે બધા ઘરે રહીને સ્વસ્થ અને સુરક્ષિત રહો તેવી હું પ્રાર્થના કરું છું. તો ચલો, હવે જલ્દી જલ્દી તમે લોકો તમારી નોટબુક લઈ લો, તેમાં આજની તારીખ લખી નાખો, આજનો વાર લખી નાખો, આપણું ધોરણ લખી નાખો અને આપણા વિષયનું નામ લખી નાખો. આપણા વિષયનું નામ છે સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ. તો ચલો જલ્દીથી સારા અક્ષરે લખી નાખો. લખ્યું બધાએ? હવે તમને લોકોને ખબર જ છે કે આજે પણ આપણે શું શીખવાનું છે. તો આજે આપણે શીખવાનું છે એ છે, એક શબ્દમાં સવાલના જવાબ લખો. તો ચલો આ સૂચના લખી નાખો સારા અક્ષરે તમારી નોટબુકમાં. આપણે જે સવાલ જવાબ લખીએ છીએ તેનો જવાબ એક શબ્દમાં લખીએ છીએ. એટલે સૂચનામાં લખવાનું છે કે એક શબ્દમાં સવાલના જવાબ લખો. લખ્યું બધાએ? હવે રોજની જેમ આજે આપણે સૌથી પહેલાં રિવિઝન કરી લેશું, જેથી આગળ જે શીખ્યા છીએ તે ફરી પાછું આપણને તાજું થઈ જાય, એટલે કે યાદ થઈ જાય, અને પછી આગળ આપણે નવા સવાલ જવાબ શીખવાના છે. બરાબર? જો આ સૂચના લખાઈ ગઈ તમારે બધાને. તો આગળ આપણે શીખ્યા સવાલ નંબર 25, ગુજરાતના કયા જિલ્લામાં અકીકનો ઉદ્યોગ ચાલે છે? અકીક એ એક પથ્થર છે. એ પથ્થરમાંથી વિવિધ વસ્તુ બનાવવામાં આવે છે, જેમ કે સુશોભનની વસ્તુઓ, કટલેરીની વસ્તુઓ. આ ઉપરાંત અકીકમાંથી બીજો ઘણો ઉપયોગ થાય છે. તો જે અકીકના પથ્થરનો ઉદ્યોગ ચાલે છે તે ગુજરાતના કયા જિલ્લામાં ચાલે છે? તો તેનો જવાબ છે ખંભાત. કયા જિલ્લામાં? ખંભાત જિલ્લામાં અકીકનો ઉદ્યોગ ચાલે છે. ત્યાર પછી આપણે શીખ્યા હતા સવાલ નંબર 26, ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે? ભારતના એટલે કે આપણા દેશનું નામ શું છે? ભારત. તો ભારતના હાલના એટલે કે અત્યારે જે છે તે રાષ્ટ્રપતિ કોણ છે? રાષ્ટ્રપતિને પ્રેસિડેન્ટ કહેવામાં આવે છે. તો આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ કોણ છે?
तो तेनो जवाब छे रामनाथ कोविंद। अमुक समय पर राष्ट्रपति छे ते बदलाता रहता होय छे। तेमनी पहला प्रणब मुखर्जी हता, तेओ ज्यारे रिटायर्ड थया त्यार पछी राष्ट्रपति नी निमणूक थई छे रामनाथ कोविंद ने। तमे लोकोए जोया छे क्यारे? तमारा पप्पा ने कहेवानुं छे કે પપ્પા અત્યારે જે હાલના રાષ્ટ્રપતિ છે તેમનો ફોટો બતાવો, મારે જોવાનું છે। તમે લોકો અત્યારે નામ તો શીખ્યા છો પરંતુ એમને જોવાના પણ છે, બરાબર? તો આ સવાલ જવાબ તમે લખી નાખ્યો હશે, આપણને યાદ રહી જાય તે માટે ફરી એક વખત રિવિઝન કરીએ છીએ, બરાબર? હું બોલી લઉં છું, તમારે સાંભળવાનું છે। ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે? તો તેનો જવાબ છે રામનાથ કોવિંદ। ત્યાર પછી આપણે શીખ્યા સવાલ નંબર 27। ભારતના હાલના વડાપ્રધાન કોણ છે? ભારતના હાલના વડાપ્રધાન કોણ છે? તો એ યાદ છે તમને લોકોને? તો તેનો જવાબ છે નરેન્દ્રભાઈ મોદી। તે શું છે? તો આપણા ભારત દેશના વડાપ્રધાન છે। વડાપ્રધાનને ઇંગ્લિશમાં પ્રાઇમ મિનિસ્ટર કહેવામાં આવે છે। શું કહેવાય છે? પ્રાઇમ મિનિસ્ટર, જેને શોર્ટમાં પીએમ કહેવામાં આવે છે। અને નરેન્દ્ર મોદીને તો તમે બધા ઓળખો જ છો, તેમને જોયા પણ હશે, બરાબર ને? જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ, ભાજપ કે અપક્ષમાંથી ચૂંટણી લડવાની હોય છે, તો ભાજપમાં કોણ છે? નરેન્દ્ર મોદી, બરાબર ને? તો કેટલા વર્ષોથી તેઓ જીતે છે એટલે તેઓ હાલના વડાપ્રધાન છે। એમને તો તમે જોયા છે ને? જો કોઈ ન જોયા હોય તો પણ તમારે પપ્પાને કહેવાનું છે કે રામનાથ કોવિંદ અને નરેન્દ્રભાઈ મોદીનો ફોટો જોવાનો છે। આપણે નામ શીખ્યા હોઈએ તો પછી એમને જોવા પણ પડે ને, તો જ આપણને ખ્યાલ આવે ને, અને આ બધી વસ્તુ તો આપણે યાદ રાખવાની હોય છે। આમાંથી એક પણ સવાલ જવાબ તમને ભૂલાઈ ન જાય તેનું ધ્યાન રાખવાનું છે, બરાબર? એટલે તો આપણે શીખીએ છીએ અને સાથે સાથે રિવિઝન પણ કરીએ છીએ, બરાબર? તો ચલો, હાલના રાષ્ટ્રપતિ કોણ છે? રામનાથ કોવિંદ। ત્યાર પછી હાલના વડાપ્રધાન કોણ છે? તો નરેન્દ્રભાઈ મોદી। અને ત્યાર પછી હાલના મુખ્યમંત્રી, પરંતુ અહીંયા શું આવી ગયું? ગુજરાત। અત્યારે આપણે શીખ્યા એ ભારતનું શીખ્યા, ભારતના રાષ્ટ્રપતિ અને ભારતના વડાપ્રધાન, જ્યારે હવે છે તે ગુજરાત એટલે કે આપણું રાજ્ય। તો ગુજરાત રાજ્યના હાલના મુખ્યમંત્રી, મુખ્યમંત્રીને કહેવાય છે ચીફ મિનિસ્ટર એટલે કે સીએમ, કોણ છે? ચલો, આમનું નામ યાદ છે તમને લોકોને? તો તેનું નામ છે વિજયભાઈ રૂપાણી। શું નામ છે? વિજયભાઈ રૂપાણી, જે આપણા ગુજરાત રાજ્યના હાલના મુખ્યમંત્રી છે। તો આમને પણ જેમણે જોયા છે તે સારી બાબત છે, પરંતુ ન જોયા હોય તો આમનો પણ ફોટો તમારે પપ્પાને કહેવાનો છે કે આમનો પણ ફોટો બતાવો, બરાબર? ફરી એક વખત આપણે જોઈ લઈએ, ભારતના હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી,
અને ગુજરાતના હાલના મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી. તે આપણા આખા રાજ્યની રક્ષા કરે છે, તેમનું ધ્યાન રાખે છે, જેને જ્યાં જરૂરત હોય ત્યાં તે વસ્તુ પહોંચાડે છે, બરાબર. ત્યાર પછી આપણે શીખ્યા સવાલ નંબર 29, અગરિયા લોકો શું પકવે છે? અગરિયા લોકો, અગરિયા એક જાતિ છે, તો તે લોકો શું કામ કરે છે? તો તે પકવવાનું કામ કરે છે, પરંતુ શું પકવે છે? તો તેનો જવાબ આપણે શીખ્યા હતા મીઠું. મીઠું એટલે ખબર છે ને, મીઠું કેવું હોય? સફેદ અને એકદમ બારીક ઝીણું હોય છે. તો તેઓ વિશાળ જગ્યામાં મીઠું પકવે છે, એટલે કે મીઠું બનાવે છે. દરિયાના પાણીમાંથી જે મીઠું હોય છે તે તો ગંદુ હોય છે, પરંતુ તેમાંથી તેઓ મીઠું પકવે છે અને તેના મશીન દ્વારા એ જ મીઠું ચોખ્ખું થાય છે. અને પછી એટલે કે જ્યાં તેની ફેક્ટરીઓ હોય ત્યાં મશીનમાં મીઠુંને ચોખ્ખું કરવામાં આવે છે અને પછી વિવિધ દુકાનમાં મોલમાં વેચવામાં આવે છે અને ત્યાંથી આપણા ઘરે પહોંચે છે. અને આ મીઠાનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? રસોઈ બનાવવામાં. મમ્મી દાળ, શાક, ભાત, રોટલી વગેરે જે વસ્તુ બનાવે છે તેમાં મીઠું નાખવાનું હોય છે. મીઠું એવી વસ્તુ છે કે જો ન નાખ્યું હોય તો આપણને જમવાનું ભાવતું નથી, સાવ મોડું મોડું લાગે છે. અને મીઠું ખૂબ વધારે પડી જાય તો પણ નથી ભાવતું, તો એકદમ ખારું ખારું થઈ જાય છે. એટલે માપસર મીઠું હોય તો આપણને જમવાનું ખૂબ ભાવે છે, બરાબર ને. તો અગરિયા લોકો છે તે મીઠું પકવે છે. કેવા લોકો? અગરિયા લોકો, યાદ રહેશે ને. અગરિયા લોકો શું પકવે? તો તે મીઠું પકવે છે, બરાબર. જે મોટા મોટા પર્વત હોય છે ને, તેવી રીતે મીઠાનો મોટો મોટો ઢગલો કરવામાં આવ્યો હોય છે અને તેમાંથી મીઠાને ચોખ્ખું કરવામાં આવે છે, રિફાઇન્ડ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે શીખ્યા હતા સવાલ નંબર 30, કયો તહેવાર બધા તહેવારનો રાજા ગણાય છે? તો આપણા ભારત દેશમાં વિવિધ તહેવાર ઉજવવામાં આવે છે અને આખા વર્ષમાં તો કેટલાય તહેવારો આવે છે, જેમ કે ઉત્તરાયણ, હોળી, ધૂળેટી, રક્ષાબંધન, સ્વતંત્ર દિવસ, રિપબ્લિક ડે, નવરાત્રિ, દશેરા, નાતાલ, પતેતી. આ બધા જ તહેવારમાં તહેવારનો રાજા કોણ ગણાય છે? સાવ સહેલો જવાબ છે, ચલો જલ્દી જલ્દી યાદ કરો. તો તેનો જવાબ છે દિવાળી. દિવાળી તો બધાનો પ્રિય તહેવાર છે, સૌથી મોટો તહેવાર પણ માનવામાં આવે છે. તે 5 દિવસનો તહેવાર છે, જેમ કે શરૂઆત થાય છે ધનતેરસથી, ત્યાર પછી કાળી ચૌદસ. ધનતેરસમાં લક્ષ્મી માતાની પૂજા થાય છે, કાળી ચૌદસમાં કાલિકા માતાની પૂજા થાય છે, ત્યાર પછી આવે છે દિવાળી. તો દિવાળીના દિવસે ચોપડા પૂજન કરવામાં આવે છે, લોકો પોતાની દુકાને, લોકો ઘરે, પોતાનો મોલ હોય ત્યાં, ઓફિસમાં, કંપનીમાં વગેરે જગ્યા પર પોતાની જે બિલ બુક હોય છે ને તેની પૂજા કરે છે. તો દિવાળીના દિવસે ચોપડા પૂજન કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે બેસતું વર્ષ, એટલે કે નવા વર્ષનો દિવસ. તો આ દિવસે લોકો એકબીજાના ઘરે જાય છે,
गले मळे छे अने हैप्पी न्यू ईयर एटले के नवा वर्षनी शुभेच्छा पाठवे छे। लोको एकबीजाने गळ्यू मोઢું કરાવે છે, નાસ્તો આપે છે, સવારે ઉઠીને લોકો મંદિરે જાય છે, દર્શન કરે છે। ત્યાર પછી આવે છે ભાઈ બીજ। બેસતા વર્ષ પછીનો જે દિવસ છે એ છે ભાઈ બીજનો દિવસ। આ દિવસે બહેન પોતાના ભાઈને ઘરે જમવા માટે બોલાવે છે। જ્યારે બહેનના લગ્ન થઈ જાય પછી તે સાસરે જાય છે ને, તો ભાઈ બીજના દિવસે બહેન છે તે પોતાના ભાઈને ઘરે જમવા બોલાવે છે, અને ભાઈ છે તે બહેનને ગિફ્ટ આપે છે। તો આ રીતે ભાઈ બીજના તહેવાર પર બહેન ભાઈને જમવા બોલાવે છે। તો આમ દિવાળી 5 દિવસનો તહેવાર છે અને સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે। દિવાળી આવતા જ લોકો પોતાના ઘરને સાફસૂફ કરવા લાગે છે, ડેકોરેશન કરે છે, અને દરેક સ્કૂલમાં વેકેશન પડે છે, દરેક ઓફિસમાં કંપનીમાં રજા આપવામાં આવે છે। તો આવી રીતે દિવાળી છે તે બધા જ તહેવારમાં રાજા ગણવામાં આવે છે, એટલે કે સૌથી મોટો તહેવાર છે, બરાબર। તો હવે આપણે ત્યાર પછી શીખીએ સવાલ નંબર 31। એમાં પૂછ્યું છે જગતનો સૌથી પ્રાચીન ધર્મ કયો છે। જગતનો સૌથી પ્રાચીન ધર્મ કયો છે? તો ચલો આપણે પહેલાં એ જોઈએ કે જગત એટલે શું, એ ખ્યાલ છે તમને લોકોને? જગત એટલે શું? તો જગત એટલે કે આખી દુનિયા, આખી જે પૃથ્વી હોય છે ને એને આખી દુનિયા કહેવામાં આવે છે। તો તેમાં સૌથી પ્રાચીન, અને પ્રાચીન એટલે કે સૌથી જૂનું। આની પહેલાં પણ મેં તમને સમજાવ્યું છે કે પ્રાચીન એટલે સૌથી જૂનું, કે તેના પહેલાં એક પણ વસ્તુ ન બની હોય તે। તો એવો ધર્મ કયો છે જે સૌથી જૂનો છે, એટલે કે જગતનો સૌથી પ્રાચીન ધર્મ કયો છે? તો તેનો જવાબ છે હિન્દુ ધર્મ। કયો ધર્મ? હિન્દુ ધર્મ તે જગતનો સૌથી પ્રાચીન ધર્મ છે। આપણે વિવિધ ધર્મો વિશે તો આગળ શીખી ગયા છીએ, યાદ છે તમને લોકોને? દરેક ધર્મ વિશે, દરેક ધર્મના ગ્રંથ વિશે, દરેક ધર્મના પવિત્ર સ્થાન વિશે આપણે ડિટેલમાં શીખી ગયા છીએ। તો જે લોકોએ હોમવર્ક કર્યું હોય તેમને યાદ હશે, યાદ છે? તો ચલો આપણે જોઈએ, સૌથી પ્રાચીન હિન્દુ ધર્મ છે તે સૌથી પ્રાચીન ધર્મ છે અને સૌથી મોટો ધર્મ છે। આ ઉપરાંત બીજા ઘણા ધર્મ છે, જેમ કે મુસ્લિમ ધર્મ છે, શીખ ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, ખ્રિસ્તીનો ધર્મ છે, શીખ ધર્મ છે, જૈન ધર્મ છે। આ બધા જ ધર્મમાં હિન્દુ છે તે સૌથી પ્રાચીન અને મોટો ધર્મ છે, બરાબર। તેમાં વ્યક્તિઓની સંખ્યા પણ વધારે હોય છે। તો ચલો આ સવાલનો જવાબ પણ તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી નાખો। લખો, જગતનો સૌથી પ્રાચીન ધર્મ કયો છે?
जगतनो सौथी प्राचीन धर्म हिंदू धर्म छे। हिंदू कई रीते लखवानू छे? तो हने रस्वही न अर्धो दने रस्वदु हिंदू। लख्यू। त्यार पछी सवाल नंबर 32 એમાં લખ્યું છે, ગ્રામ પંચાયતના વડાને શું કહેવાય છે? ગ્રામ પંચાયતના વડાને શું કહેવાય છે? તો શું તમને ખ્યાલ છે કે ગ્રામ પંચાયત એટલે શું? તો સૌથી પહેલા ગ્રામ એટલે કે ગામડું, જે નાના નાના ગામ છે ને, જેમ શહેરો હોય છે તેવી રીતે ગામડા પણ હોય છે। આપણે રહીએ છીએ ભાવનગરમાં, તો આપણું ભાવનગર તે એક શહેર છે। અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર આ દરેક શહેર છે, પરંતુ કેટલાક એવા ગામડાઓ છે જે ખૂબ જ નાના નાના હોય છે, જેમ કે કોળિયા, કુડા, અવાણિયા, ભૂંભલી, તળાજા, આ બધા ગામ છે, બરાબર? તો ત્યાં પંચાયત ભરાય છે। પંચાયત એટલે કે કોઈ સભા ભરાતી હોય ને, તેને પંચાયત કહેવામાં આવે છે। તો આ જે પંચાયત કરે છે તેના વડા હોય છે, વડા એટલે કે કોઈ મુખ્ય માણસ, મુખી હોય છે, તેને મુખિયા કહેવામાં આવે છે। તો તેને શું કહેવાય? તો તેનો જવાબ છે સરપંચ। શું કહેવાય? સરપંચ। સ કરવાનો છે, ત્યાર પછી ર, પ, પ ઉપર મીંડું અને ચ, સરપંચ। આ સરપંચને વડા કહેવામાં આવે છે, પરંતુ ક્યાં આગળના? તો ગ્રામ પંચાયતના, જે ગામ છે ત્યાં કોઈ પણ વસ્તુ નવી થાય તો તેના માટે પંચાયત બોલાવવામાં આવે છે। તેમના ગામના વડા હોય છે એટલે કે સરપંચ હોય, ગામના મોટા મોટા માણસો હોય છે અને ગામની દરેક પ્રજા હોય છે। ત્યાર પછી પંચાયત એટલે કે સભા હોય છે, પંચાયત ભરાય છે અને જે કોઈ નિર્ણય લે છે એ છે વડા। તો તેને શું કહેવાય? સરપંચ, જે આખા ગામના સૌથી મુખિયા હોય છે। ખ્યાલ આવ્યો? તો આ સવાલનો જવાબ તમે લોકોએ લખ્યો કે ગ્રામ પંચાયતના વડાને શું કહેવાય? તો તેનો જવાબ છે સરપંચ। ત્યાર પછી સવાલ નંબર 33, કયું ઝાડ ટોપલા અને કાગળ બનાવવામાં ઉપયોગી છે? ફરી એક વખત વાંચું છું, કયું ઝાડ ટોપલા, ટોપલા એટલે કે જે ગોળ હોય છે, ઊંડા હોય છે, તેમાં વસ્તુ ભરવા માટે ઉપયોગ થાય છે, તો એ ટોપલા જેના બને છે તેની ફરતે લાકડીઓ હોય છે, નાની નાની પાતળી પાતળી સળી હોય અથવા તો લાકડીઓ હોય એ, અને બીજું છે કાગળ। તો આપણી પાસે જે નોટબુક છે, જે ટેક્સ્ટબુક છે, તેના જે કાગળ છે ને, એ શેમાંથી બને? તો એ ઝાડમાંથી બનાવવામાં આવે છે। અહીંયા લખ્યું છે, વાંચ્યું તમે, કે કયું ઝાડ ટોપલા અને કાગળ બનાવવામાં ઉપયોગી થાય છે? તો તેનો જવાબ છે વાંસ। શું છે જવાબ? વાંસ। શું આવ્યો જવાબ? વાંસ। તો કઈ રીતે લખવાનું છે? વને કાનો વા ઉપર મીંડું અને સ, વાંસ। વાંસ નામનું ઝાડ છે, તેની જે લાકડું છે, તેનું જે લાકડું છે તેમાંથી ટોપલા બનાવવામાં આવે છે
અને કાગળ બનાવવામાં આવે છે. આપણી પાસે જે નોટબુક છે તેના કાગળ છે ને તે વાંસ નામના ઝાડમાંથી બનાવવામાં આવે છે, એટલે કે તેમના લાકડામાંથી વિવિધ મશીનો વડે કાગળ બને છે. અને કેટલી મહેનતથી કાગળ બને છે, તેમ છતાં આપણે શું કરીએ છીએ? જો આપણા કાગળમાં કંઈક ભૂલ પડી હોય કે ખરાબ અક્ષર નીકળ્યા તો આપણે શું કરીએ છીએ? તેમાં ભૂસવાને બદલે સીધું પાનું ફાડી નાખીએ છીએ. પરંતુ એ એક કાગળ બનાવવામાં કેટલી મહેનત લાગી હોય છે એ તમને લોકોને ખ્યાલ હોતો નથી. તો આજ પછીથી ક્યારેય નોટબુકનું કાગળ છે તે ફાડવાનું નહીં, કારણ કે ખૂબ જ મહેનતથી બનતું હોય છે અને એને આપણે ફાડીને સીધું ડસ્ટબિનમાં નાખી દઈએ તો એ ચાલે નહીં, બરાબર. અને બાકી રહ્યું ટોપલા, તો જે ખેતરમાં ટોપલાનો ઉપયોગ થાય છે કે જે સળી હોય તેને ગોળ ગોળ સરખી ગોઠવીને સરસ મજાની ટોપલી બનાવવામાં આવે છે, તેમાં લોકો શાકભાજી અને ફૂલ ભરે છે. તો આ ટોપલા અને કાગળ તે વાંસ નામના ઝાડમાંથી બનાવવામાં આવે છે, તો આ પણ તમે લખ્યું હશે. ત્યાર પછી આપણે શીખીએ સવાલ નંબર 34, અને એ સવાલ છે, પતેતી કયા લોકોનો તહેવાર છે? તો તેનો જવાબ શું આવે છે? ચલો આપણે જોઈ લઈશું શું લખ્યું છે. અહીંયા તેમાં લખ્યું છે પારસીઓનો, એટલે કે પારસી એક ધર્મ છે, પારસી ધર્મના લોકો છે, તો એમનો તહેવાર છે પતેતી. જેમ હિન્દુ ધર્મના લોકો માટે દિવાળી છે કે દિવાળી પછી આવતું નવું વર્ષ, તો ત્યારથી એમનું નવું વર્ષ શરૂ થાય છે, એવી રીતે પારસી ધર્મના જે લોકો છે એમની માટે પતેતીનો તહેવાર હોય છે, કે એ લોકોનું નવું વર્ષ પતેતીના દિવસથી શરૂ થાય છે. આ દિવસે તેઓ સરસ તૈયાર થાય છે, પોતાનું જે ધાર્મિક સ્થાન છે અગિયારી, પારસી લોકો ક્યાં જાય છે? અગિયારીમાં, ત્યાં ભગવાનની પૂજા કરવા જાય છે, ત્યાં દર્શન કરવા જાય છે. તો પતેતીના દિવસે તેઓ તૈયાર થાય છે, લોકો એકબીજાને મળે છે, શુભેચ્છા પાઠવે છે અને ભગવાનની પૂજા કરે છે અને આ તહેવારને ખૂબ સારી રીતે ઉજવે છે. તો ખ્યાલ આવ્યું કે પતેતી કયા લોકોનો તહેવાર છે? તો તેનો જવાબ છે પારસીઓનો, એટલે કે પારસી ધર્મના જે લોકો છે એમનો. ત્યાર પછી આજનો છેલ્લો સવાલ આપણે શીખીએ, તો એ છે સવાલ નંબર 35. જગત પર સૌથી મોટો મહાસાગર કયો છે? મહાસાગર એટલે કે જે દરિયો હોય છે, નદી તળાવ હોય છે, તે તો અમુક ચોક્કસ પ્રમાણમાં હોય છે, પરંતુ મહાસાગર એટલે કે ખૂબ જ મોટો અને વિશાળ, કે દૂર દૂર સુધી આપણને એ જ દેખાય છે. એ મોટો તો છે, સાથે સાથે એટલો ઊંડો પણ છે. તમે લોકોએ ક્યારેય કૂવો જોયો હોય તો તે ઊંડો હોય છે ને, તો આ તો મહાસાગર છે. ત્યાં મોટા મોટા જહાજ ચાલે છે, મોટી મોટી માછલીઓ હોય છે. તો આખી જ દુનિયામાં કે સૌથી મોટો મહાસાગર કયો છે? તો તેનો જવાબ છે પેસિફિક. પેસિફિક મહાસાગર તે આખી જ પૃથ્વીમાં, આખી જ દુનિયામાં, આખા વિશ્વમાં સૌથી મોટો મહાસાગર છે, બરાબર. ત્યાં અસંખ્ય પ્રમાણમાં ખૂબ જ પાણી રહેલું હોય છે, તો તે મહાસાગરનું નામ છે પેસિફિક મહાસાગર. આવો મહાસાગર તમારે જોવાનો છે, ત્યાં મોટા મોટા જહાજો ચાલતા હોય છે,
બરાબર. તો ચલો આજે આપણે કેટલું શીખ્યા, તો ગ્રામ પંચાયતના વડાને શું કહેવાય, તો સરપંચ. સૌથી પ્રાચીન ધર્મ હિન્દુ. પછી કાગળ અને ટોપલા વાંસના ઝાડમાંથી બનાવવામાં આવે છે. ત્યાર પછી પતેતી પારસીઓનો તહેવાર છે. અને સમગ્ર વિશ્વમાં, સમગ્ર જગતમાં સૌથી મોટો મહાસાગર કયો છે, તો એ છે પેસિફિક મહાસાગર. ખ્યાલ આવ્યો? તો ચલો આટલા સવાલ જવાબ સારા અક્ષરે તમારી નોટબુકમાં, હોમવર્કમાં લખવાનું છે. કેટલી વાર લખવાનું છે? ત્રણ વાર. શીખતાની સાથે સાથે લખવાનું છે અને લખવાની સાથે સાથે યાદ રાખવાનું છે. અત્યાર સુધી આપણે જેટલા સવાલ જવાબ શીખ્યા, ટોટલ 35 સવાલ જવાબ શીખ્યા, તે બધા જ તમારે યાદ રાખવાના છે. અને યાદ રાખવા જેવા છે, તો જેમ લખશો વધારે તેમ તમને જલ્દી જલ્દી યાદ રહેશે. બરાબર? તો હોમવર્ક કરી નાખજો. અને આજના લેક્ચર માટે તમને બધાને થેન્ક યુ. તમે બધાએ સરસ રીતે સાંભળ્યું અને લખ્યું એ માટે થેન્ક યુ. તમે લોકો તમારું ધ્યાન રાખજો. આપણે ફરી પાછા મળીશું જલ્દી જલ્દી. ત્યાં સુધી તમને લોકોને બાય બાય. સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય એવરીવન.